નમસ્કાર મિત્રો, નવમા ધોરણમાં બીજા સત્રમાં પાઠ છ સાવી 1945 પછીનું વિશ્વ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વમાં અસંખ્ય યુદ્ધ લડાયા, યુદ્ધોની ઇતિહાસમાં પૃષ્ઠ ભરેલા છે. છતાં યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટેભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો, પહેલું બીજું વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. પહેલાં વિશ્વયુદ્ધની અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓના કારણે તે નિષ્ફળ નીવડ્યું અને 1939માં બીજો વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવ જાતને શાંતિ અને સ્વતંત્ર રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજી અને પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે અને એમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવાના છે, જે હેતુઓ નીચે મુજબ છે. 1. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીની સ્થાપના કરવી અને એ માટે શાંતિને અવરોધરૂપ તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણ કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવો. બીજું છે કે આત્મનિર્ભર નિર્ણય અને સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા યોગ્ય પગલાં ભરવા. 3. નંબર આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા. આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો અને જાતિ, ભાષા, લિંગ, ધર્મ ભેદના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલો જુદા જુદા રાષ્ટ્રોના કાર્ય વચ્ચે સંવાદિતા લાવવાના કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય અને કરવાનું છે. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓને વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એકસાથે લડ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને લીધે અમેરિકા, ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી અને બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો મચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું, એટલે કે આ સમયગાળો વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા ન રહ્યા. બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલ અને વિજયી બનેલ અમેરિકા, રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથ બન્યા. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડો યુદ્ધ શરૂ થયો. બ્રિટન અને ફ્રાન્સનો વિજય થયો હતો, પણ યુદ્ધમાં ભયંકર થયેલ તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધમાં હારેલ જર્મની, ઇટલી અને જાપાન આર્થિક, રાજકીય અને
લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કરીને માત્ર અણુ ધરાતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના બે દેશ એક યા બીજી સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી જ કેટલાક લશ્કરી જૂથ રચાયા. સોવિયત અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલ નાટો નામે એક નાટો સંગઠન રચાયું અને દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ સિયાટો તરીકે ઓળખાય. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વર્ષોકરણ નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠન આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું, પરંતુ ઇરાકમાં ક્રાંતિ થતાં જૂથથી અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. શસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધાઓ થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની ફાયદી. અમેરિકાએ હિરોશિમા નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરી સિદ્ધ કરી અને એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયને અણુ ખતરો કરી પોતાની સર્વોપરી સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમ આવેલ સામ્યવાદી શાસન તથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન જાહેર કરી. અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રો સજ્જ મિસાઇલવાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા અને બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આવી. છેવટે અમેરિકા સોવિયત યુનિયનના વડા વચ્ચે પહેલી વાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના રડી ગઈ. આ ઘટનાને ક્યુબાની કોટોકોડી તરીકે ઓળખવામાં આવે છે. તેથી બંને મહાસત્તાઓ પરસ્પર સંદેશાન આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બને. બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખી શકાય. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું સશક્તિકરણ, પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા અને આસિંગ પરમાણુ અખતરા સંબંધી સંધિ કરી અને આ સંધિને પરમાણુ અખતરા સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા ચાલુ રાખ્યા. ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કરે. આ સંધિ એક દેશ જ્યાં દેશો પર અણુ અખતરો કરવા પ્રતિબંધ મૂકતી હતી, છતાં
વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્યો હતા. પરમાણુ શસ્ત્રો વિઘટક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકે તેવા મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ માટે સાથે આખા જગતનો અનેક વાર વિનાશ થઈ શકે તેવા આ રાષ્ટ્રનો ભય નીચે વિશ્વ દબાયેલું હતું. 2 મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા એમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતાં મહાસાગર મહાસત્તાઓએ પરમાણુ શાસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓને આવકારી અને હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં.